સમાચાર અમદાવાદથી કેડીલા સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ. દુષ્કર્મ બાદ પીડિતાની રજૂઆત નહીં સાંભળવાનો મુદ્દો. બલ્ગેરિયન યુવતીએ પોલીસ સામે લગાવેલા આક્ષેપ મુદ્દે પૂછપરછ. મહિલા એસીબી સિવાય વધુ 4 પોલીસ કર્મીઓના નામ એસઆઈટીને સોંપાયા છે. બલ્ગેરિયન યુવતીને ગેરમાર્ગે દોરવાના કેસમાં સોંપાયા નામ, જેમના નામ ન હતા તે લોકોની પણ થઈ ઓળખ, તેવી પણ જાણકારી મળી રહી છે. 3 પોલીસ કર્મીએ યુવતીને ગેરમાર્ગે દોરી ફરિયાદ નોંધવામાં કર્યો હતો વિલંબ. એસઆઈટીને નામ મળતા મોબાઈલ નંબરના આધારે થઈ પોલીસ કર્મીઓની ઓળખ. તો કેડીલા સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મનો આ કેસ, કે જેમાં દુષ્કર્મ બાદ પીડિતાની રજૂઆત નહીં સાંભળવાનો મુદ્દો હવે સામે આવ્યો છે. બલ્ગેરિયન યુવતીએ પોલીસ સામે લગાવેલા જે આક્ષેપ છે એ મુદ્દે પૂછપરછ. મહિલા એસીપી સિવાય વધુ 4 પોલીસ કર્મીઓના નામ એસઆઈટીને સોંપાયા છે. બલ્ગેરિયન યુવતીને ગેરમાર્ગે દોરવાના કેસમાં સોંપાયા છે નામ, જેમના નામ ન હતા તે લોકોની પણ ઓળખ થઈ છે, તેવી પણ એક જાણકારી મળી રહી છે. 3 પોલીસ કર્મીએ યુવતીને ગેરમાર્ગે દોરી ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હતો. એસઆઈટીને નામ મળતા મોબાઈલ નંબરના આધારે પોલીસ કર્મીઓની ઓળખ કરવામાં આવી હતી. આ બલ્ગેરિયન મહિલા કે જે અચાનક જ ફરી એકવાર હાજર થઈ ગઈ, પોતાનું નિવેદન તેણે નોંધાવ્યું હતું, સમગ્ર વાત તેણે કરી હતી. સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, બિલકુલ જી, જે કેડા કેડીલા ફાર્માસ્યુટિકલ્સ છે તેના સીએમડી રાજીવ મોદી સામે જે પ્રકારે જાતીય સતામણીના આરોપ લાગવામાં આવ્યા છે અને ત્યારબાદ જે વિદેશી યુવતી છે તે જે પોલીસ મદદ માટે ગઈ હતી, પરંતુ પોલીસે પ્રાથમિક રીતે જે ફરિયાદ છે તે નોંધી ન હતી. આ ઉપરાંત ન માત્ર કોન્સ્ટેબલ કે ન માત્ર અન્ય કક્ષાના અધિકારી, પરંતુ મહિલા એસીપી કક્ષાના અધિકારી સુધી રજૂઆત થયા બાદ પણ જે ફરિયાદ નહોતી નોંધી. અને આ સમગ્ર વાત જ્યારે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવાનો જે આદેશ છે તે આપવામાં આવ્યો હતો. સમગ્ર વાતમાં પાછલા દિવસોથી જે યુવતી ફરી એક વખત વિદેશ ગઈ હતી અને વિદેશથી તે પરત હવે ભારત ફરી છે અને ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ ગઈકાલે અંદાજિત 8 કલાક જેટલો સમય છે તે પૂછપરછ યુવતીની ચાલી હતી, જેમાં એસીપી જે મહિલા અધિકારી છે તેમના સિવાય પણ અન્ય જે પોલીસ કર્મીઓ છે જેમણે તેને ફરિયાદ ન નોંધવા દીધી હતી અથવા તો પછી ફરિયાદ ન નોંધવા માટે અન્ય જે બહાનાઓ છે તે કાઢ્યા હતા અને આમ કરીને સમય પસાર કર્યો હતો. તેમના નામ તેને ખ્યાલ નતા, પરંતુ તેના જે મોબાઈલ નંબર છે અથવા તો પછી અન્ય રીતે જે પ્રકારે તેની સાથે સંપર્ક થયા હોય અને સંપર્કના આધારે જે એસઆઈટીના ચીફ છે તેમને આ તમામ જે ડિટેલ છે, માહિતી છે તે આપ્યા બાદ હવે તમામ પોલીસ કર્મચારીઓની ઓળખ થઈ ગઈ છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં જે પોલીસ દ્વારા એ સમયે રિપોર્ટ ભરાયો છે તેના પર પણ સુનાવણી હાથ ધરાવવાની છે. તે પહેલા જ્યારે હવે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં પૂછપરછ થઈ છે તો મહત્વનું છે કે હવે જે કસૂરવાર પોલીસ કર્મીઓ સાબિત થશે તો તેમની સામે પણ કયા પ્રકારના પગલાં લેવાય છે તે પણ મહત્વનું રહેશે, કેમ કે આગામી દિવસમાં પોલીસે આ તમામ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો જે રિપોર્ટ છે તે હાઈકોર્ટમાં પણ સબમિટ કરવાનો રહેશે. તે તમામમાં હવે જ્યારે આટલો વિવાદ વધી ચૂક્યો છે આ કેસમાં, ત્યારે પોલીસ પણ પોતાનું કાચું કપાય તે પ્રકારે કોઈ પણ કાર્ય કરવા માંગતી નથી. બિલકુલ રોનક, આ પણ સમગ્ર માહિતી બદલ. તો હાલ તો હવે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. પોલીસ કર્મીઓના નામ પણ સામે આવ્યા છે. 4 પોલીસ કર્મીઓ છે કે જેમના નામ છે એ એસઆઈટીને સોંપાયા છે.